ગાંધીનગર ગાંધીનગર ધબકતું નજરે વાઘા બોર્ડર પર બ્રહ્માકુમારી દ્વારા વ્યસન મુક્તિ માટે અદભુત પ્રદર્શન યોજાયું પાકિસ્તાન બોર્ડર પર વીસ હજાર ભારતીયોએ નશામુક્ત જીવન માટે સંગઠિત સંકલ્પ લીધા

ભારતીય સંસ્કૃતિની પુનઃસ્થાપના માટે શ્રેષ્ઠ સમાજ નવનિર્માણ માટે ઈશ્વરીય જ્ઞાન રાજયોગા અને ભારતીય પરંપરાને જીવનમાં સ્થાન આપવા બ્રહ્માકુમારીઝના વિશાળ બહેનોના સંગઠન દ્વારા સંગઠિત સંકલ્પ લેવડાવવામાં આવ્યો અને નાટક સંવાદના માધ્યમથી નશામુક્ત બનવાની પ્રેરણા આપવામાં આવેલ જેમાં સેના બોર્ડરના જવાનો સહિત હજારો ભારતીય પર્યટકોએ ભારત માતાની જયનો બુલંદ અવાજમાં નારા લગાવેલ તથા દેશની શાંતિ સદભાવ અખંડિતતા માટે એકતાનો સંકલ્પ કરેલ

તે હેતુથી લાયસ ક્લબ દ્વારા વૃક્ષોના રૂપાનું વિતરણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો અને રથયાત્રામાં છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ ધાર્મિક રથયાત્રાના સ્વાગત પ્રસંગે સન્માનનીય ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હરેશભાઈ ત્રિવેદી માન્ય સેકન્ડ વાઇઝ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન એલ કે વાઘેલા રિજિયન ચેરમેન લાયન મૌલિક ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પૂર્વ પ્રમુખશ્રીઓ લાયન્સ લાયોનેસ અને લિયો ક્લબના સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી ગાંધીનગર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત સેક્ટર છ માં સંસ્કૃતિ સંસ્થાની અગિયાર મહિલાઓએ કર્યું હતું તેમને અગિયાર વખત આરતી ઉતારી પૂજા કરી હતી આજરોજ ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સોળમી કબડ્ડી ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું આયોજન સેક્ટર પંદર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલે ઉપસ્થિત રહી રમવીરોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી આ અવસરે શ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જખેલ મહાકુંભ સહિત અનેક આયોજન થકી રમતવીરોને પ્રોત્સાહન આપ્યું છે જેના પરિણામે આજે રમતવીરો આગળ વધીને રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ